સ્વાઇન ફ્લૂનો કહેર વકરી રહ્યો છે ત્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં આની વધારે અસર જોવા મળી રહી છે. સ્વાઇન ફ્લૂના 11 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો વાત કરીએ ચાલુ વર્ષની, અત્યાર સુધીમાં 53 પોઝિટિવ કેસ નોંધાયા છે ને, જેને લઈને તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણ કુમાર કુર્મીએ જણાવ્યું હતું કે કચ્છમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કુલ 61 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 53 કેસો ઓક્ટોબર મહિનામાં જ સામે આવ્યા છે. જ્યારે કચ્છમાં વધતા જતા સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે આવતીકાલે અમદાવાદની બીજે મેડિકલ કોલેજના મેડિસિયન ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય કચ્છની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આઈએમએના ડૉક્ટરો સાથે તેઓ બેઠક યોજશે, જેમાં સ્વાઇન ફ્લૂ, ઝીકા વાયરસ, ડેન્ગ્યુ, કોંગો ફીવર સહિતના જે વાયરસ છે તે અંગે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપશે. તો કચ્છમાં નોંધાયેલ સ્વાઇન ફ્લૂ સહિતના કેસોની વિગત મેળવીને રિવ્યૂ પણ કરવામાં આવશે. અદાણી સંચાલિત જીકે હોસ્પિટલમાં તબીબો સાથે બેઠક યોજીને વધતા જતા સ્વાઇન ફ્લૂના કેસોને અટકાવવા સંદર્ભે ચર્ચા કરાશે. પીએચસી, સીએચસીના મેડિકલ ઓફિસરો સાથે પણ બેઠક યોજાશે અને પૂર્વ કચ્છ આઈએમએના તબીબો સાથે ગાંધીધામમાં બેઠક યોજીને માર્ગદર્શન આપવામાં આવશે.